नमस्ते विद्यार्थी मित्रों, भूलका सागर विद्या भवन में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 7 विषय गणित एम स्वाध्याय 2.3 विषय अभ्यास करीशु। प्रश्न 4 सुधी अपने आगलना वीडियो में सीखी गया। हवे प्रश्न नंबर 5, शैलीए तेना बगीचा में एक हार में 4 छोड़ रोप्या छे। तेणीए बे छोड़ वच्चे 3/4 मीटरनु अंतर छोड़ू है। प्रथम अने छेल्ला छोड़ वच्चेनु अंतर शोधो। एक व्यक्ति छे शैली, तेने एक लाइन में हार एटले के लाइन में 4 छोड़ रोपेला छे। ए चारे चार छोड़ बाजू बाजू में छे, परंतु एनी वच्चे थोड़ू थोड़ू अंतर राखेलू छे, के जग्या छोड़ेली छे। केटलू अंतर राखेलू छे? तो 3/4 मीटर। तो पहेलो छोड़ अने छेल्लो छोड़ बे वच्चे छेल्ला पहेलो अने छेल्ला वच्चे केटलू अंतर छे ते आपणे शोधवानुं छे। सौ प्रथम लखवानुं के कुल छोड़ केटला छे, तो कुल छोड़ केटला छे, तो के 4, अने बे छोड़ वच्चेनुं अंतर तो के 5/5 तो के छोड़ वच्चे जग्या राखेली छे। केटली जग्या राखी? तो के 3/4 मीटर। तो आ दाखलो आपणे बे रीते करी शकाय। तो आपणे गणतरी करीए के प्रथम अने छेल्ला छोड़ वच्चेनु अंतर। हवे कुल अंतर बे छोड़ वच्चे केटलू? तो 3/4 छे। एवा छोड़ केटला छे? तो के 4, परंतु 4 छोड़ होय आपणे जोईए एक्जाम्पल तरीके 1, 2, 3 अने 4 चार छोड़ छे, एमां आ बे वच्चे अंतर 3/4 छे। तो केटली वखत आवे? 3/4, 1, 2 ने 3 વખત આવે, તો જેટલું અંતર રાખેલું છે તે લખી દેવાનું, અને કેટલી વખત આવ્યું? તો કે 3 વખત, એમ પણ કરી શકાય। તો 3/4 અંતર હતું અને કેટલી વખત આવ્યું? તો કે 3 વખત। હવે સીધો આપણે ગુણાકાર કરી દેવાનું, છેદમાં કંઈ નથી તો એક મૂકી શકાય। અહીંયા 3 અને 3 ઉડશે નહીં, કારણ કે બંને અંશમાં છે। ઉડે ક્યારે? તો કે અંશ અને છેદમાં હોય તો જ। तो શું કરવાનું? તો કે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર। તો 3 3 9 અને છેદમાં 4 1 4, તો આપણો જવાબ મળ્યો 9/4। તો અહીંયા વાળી પાછો અંશ મોટો છે, તો આપણે એને શું કરવું પડે? તો કે મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે। તો મિશ્ર સંખ્યામાં ફેરવવામાં આપણે આગળ શીખી ગયા, છેદમાં જે હોય તે સંખ્યા એમને મૂકી દેવાની। હવે 4ના ઘડિયામાં આગળ ચાલવાનું, 9થી વધવાનું નથી, એટલે 4 2 8, 8માં 1 ઉમેરો તો 9 થાય, તો 2.1/4 મીટર થાય। તો લખવાનું તેથી કરીને, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.1/4 મીટર થાય। પ્રશ્ન નંબર 6, લિપિકા દરરોજ 1.3/4 કલાક અને 1 પુસ્તક વાંચે છે। લિપિકા છે રોજ પુસ્તક વાંચે છે, રોજ કેટલું? તો કે 1.3/4 કલાક। તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચી નાખે છે, તો આ પુસ્તક વાંચવા માટે તેણે કુલ મળીને કેટલી કલાક ફાળવ્યા હશે? મતલબ કુલ કેટલી કલાક વાંચ્યું હશે? રોજ 1.3/4 કલાક વાંચે છે, એવા કેટલા દિવસ વાંચે છે? તો કે 6। તો આપણે કેટલા કલાક ટોટલ વાંચ્યું છે તે અહીં આપણે ગણતરી કરવાની છે। તો અહીંયા લખવાનું આપણે સૌથી પહેલાં કુલ કેટલા દિવસ વાંચે છે? તો કે 6 દિવસ। રોજની કેટલી કલાક વાંચે છે? રોજનું વાંચન રોજ 1.3/4 કલાક વાંચે છે। તો અહીંયા રોજ વાંચે છે તે મિશ્ર અપૂર્ણાંકમાં છે, તો તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ। 4 1 4, 4 ને 3 7, 7/4। તો લિપિકા છે એ રોજ 7/4 કલાક વાંચન કરે છે, કુલ કેટલા દિવસ? તો કે 6 દિવસ। તો હવે આપણે કુલ કેટલો સમય ફાળવેલો છે તે આપણે ગણતરી કરીએ। તો લિપિકાએ 6 દિવસમાં કરેલ વાંચન રોજનું કેટલું વાંચન કરે છે? તો કે 7/4। કેટલા દિવસ વાંચે છે? તો કે 6 દિવસ, છેદમાં કંઈ નથી તો 1 મૂકી શકાય।
હવે તો કે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, બે તેરી છ, અહીંયા બે દુ ચાર, બે બે ઉડી ગયા, કેટલા વધે છે તો કે સાત તેરી એકવીસ, છેદમાં બે એકુ બે, એકવીસના છેદમાં બે. વળી પાછો અહીંયા અંશ મોટો છે તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે, તો છેદમાં બે મૂકી દીધા. બેના ઘડિયામાં એકવીસથી વધો નથી એટલે દસ દુ વીસ, વીસને એક એકવીસ, તો દસ પૂર્ણાંક એકના છેદમાં બે કલાક. તો લખી શકાય કે આખું પુસ્તક વાંચતા લિપિકાએ દસ પૂર્ણાંક એકના છેદમાં બે કલાક ફાળવ્યા હશે. પ્રશ્ન નંબર સાત. એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે, તો કારે 2.3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? હવે એક ગાડી છે, કાર છે, 1 લિટર પેટ્રોલ નાખે તો 16 કિલોમીટર ગાડી ચાલે છે. જ્યારે હવે પેટ્રોલ કેટલું નાખે છે? તો કે 2.3/4 લિટર. તો કેટલું અંતર કાપશે? સ્વાભાવિક રીતે ખબર પડી જાય કે પેટ્રોલ વધારે છે તો 16 કરતાં વધારે કિલોમીટર ગાડી ચાલે. તો આપણે જોઈએ સૌથી પહેલાં કુલ કેટલું લિટર પેટ્રોલ ભર્યું છે, તો કે 2.3/4 લિટર. તો અહીંયા મિશ્ર પૂર્ણાંક છે તો સૌથી પહેલાં આપણે તેને હંમેશા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું પડે, તો કે 4 2 8, 8 ને 3 11, 11/4 લિટર. તો આપણે આને ત્રિરાશિ મુજબ દાખલો ગણવો પડશે. તો લખી શકાય કે 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર, 1 લિટર પેટ્રોલ ભરે છે તો કેટલું અંતર કાપે છે? તો કે 16 કિલોમીટર. હવે કેટલું અંતર પેટ્રોલ ભરે છે? તો કે 11/4 લિટર પેટ્રોલમાં કપાતું અંતર, તો કે કેટલું આપણે જવાબ લાવવાનો છે. એટલે આપણે હવે આપણે ક્રોસ ગુણાકાર કોને કહીશું? તો કે સામસામેનું. 11/4 તેનો ગુણાકાર આની સાથે કેટલા? તો કે 11/4 એનો સામેની સાથે ગુણાકાર. સામે કઈ સંખ્યા છે? તો કે 16. 16 છેદમાં કંઈ નથી તો આપણે 1 મૂકી શકાય. અહીંયા 1 છે લખેલો, છેદમાં લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. તો 11/4 × 16/1, છેદ ઉડાડો તો સોરી 11 × 4 = 16, 4 4 ઉડી ગયા, અહીંયા 11 હશે. તો ગુણાકાર કરો, 11 × 4 = 44, 44 કિલોમીટર. તો આ ગાડી છે 44 કિલોમીટર ચાલે. તો લખી શકાય કે તો કે આ કાર 44 કિલોમીટર અંતર કાપશે. પ્રશ્ન નંબર 8, એમાં પહેલો દાખલો. ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી 2/3 × બોક્સ આપ્યું છે, કામ આપણે જવાબ લખવાનો છે, બરાબર 10/30 થાય. 2/3 આપી દીધું છે, અહીંયા ખાલી જગ્યા છે ને 10/30 છે. હવે અહીંયા 10 ક્યારે આવે અને અહીંયા 30 કેમ આવે? તો પેલા સૌથી પહેલા આપણે છેદમાં જોઈએ, 3ને કેટલા વડે ગુણાકાર કરો? અહીંયા જો ગુણાકારની નિશાની છે, 3ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? તો કે 10 વડે. 2ને કેટલા વડે ગુણાકાર કરો તો 10 થાય? તો કે 5 વડે. તો અહીંયા બોક્સની અંદર જવાબ આવે આપણો 5/10. બીજી રીતે પણ ગણતરી થઈ શકે કે 3ને કેટલા વડે ગુણો તો 30 થાય? તો આપણે અહીંયા 30 આપેલા છે, જે જવાબ છે તે જવાબને આપેલી સંખ્યા સાથે ભાગાકાર કરવાનો, એટલે કે 30/3 કરો તો 10 જવાબ થાય, અથવા 10/2 કરો તો પણ જવાબ આપણો 5 મળી શકે. બંને રીતે જવાબ આવે. બીજું આપ્યું છે કે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. બોક્સમાં જે જવાબ મેળવ્યો કેટલો? તો કે 5/10 એ લખી દીધું. હવે આ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત, આપણે અગાઉ કીધું એમ, અતિ સંક્ષિપ્ત એટલે શું? તો કે ટૂંકામાં ટૂંકું રૂપ, કે જેટલી સંખ્યા ઉડતી હોય તે ઉડાડી દેવાનો. તો 5ના અવયવ ન પડે એટલે 5 એમને, 10ના અવયવ પડે 2 × 5, 5 5 ઉડી ગયા એટલે કેટલા વધે છે? તો કે 2. પરંતુ અંશમાં કંઈ નથી તો 1 ફરજિયાત મૂકવો
पड़े तो एकना छेद में बी ए खाली जगह जवाब आए। दाखला नंबर बी, खाना में एवी संख्या लखो कि जे थी त्रणना छेद में पांच गुणिया बॉक्स आपू है बराबर चौबीसना छेद में पंचोतेर थाय। पहला जी आप खाली जगह सीखी गया तेनी तेमज छे, त्रण छेद में पांच गुणिया बॉक्स आपेलू है बराबर चौबीस छेद में पंचोतेर। हवे पांच ने केटला वडे गुणीए तो पंचोतेर थाय, आपणे पंदर नो घड़ियो आवडतो तो सीधू खबर पड़े कि पंदर पंचा पंचोतेर थाय, पण नथी खबर तो आपणे कीधुं एम कि जवाब आपेलो छे पंचोतेर, एने भांग्या आपेली संख्या करो, पंचोतेर भांग्या पांच एटले पंदर थाय। सेमानी जेम चौबीस भांग्या त्रण करो तो आठ आपणने मळे, तो एनो पहेलानो जवाब आवे आठ छेदमां पंदर। बीजू કે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે, હવે આ આપણને જવાબ મળ્યો આઠ છેદમાં પંદર, હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કીધું છે એટલે ટૂંકામાં ટૂંકું રૂપ, આઠના અવયવ પડે ચાર દું આઠ, ચાર દું આઠ, પંદરના અવયવ પડે ત્રણ પંચા પંદર, પણ અંશ અને છેદમાં કાંઈ ઉડતા નથી તો એમને એમ જ જવાબ રહેશે। આ માત્ર સમજવા માટે આપણે અવયવ પાડ્યા, પરંતુ એનો જવાબ આઠ છેદમાં પંદર એમને એમ જ રહેશે, તો આનો જવાબ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આઠ છેદમાં પંદર આવે। અહીં આપણું સ્વાધ્યાય 2.3 પૂર્ણ થાય। સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 1 શોધો। આગળના સ્વાધ્યાયમાં પણ આપણે શોધો એવું દાખલા હતા, પણ ત્યારે ભાંગાકાર હતું ને હવે અહીંયા સોરી ત્યારે ગુણાકારના દાખલા હતા, હવે અહીંયા ભાંગાકારના છે। પહેલો દાખલો 12/3 છેદમાં ચાર, હવે આપણે અગાઉ શીખી ગયા એમ કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય તો એક મૂકી દેવાનું, અહીંયા ભાંગાકાર છે તો ભાંગાકારની નિશાનીને આપણે ગુણાકારમાં ફેરવવાની, તો ભાંગાકારની નિશાની ગુણાકાર કરીએ તો એ પછીની જે સંખ્યા હોય તેનો હંમેશા વ્યસ્ત થાય, વ્યસ્ત એટલે ઉલટાવવું, ઉલટાવવું એટલે અંશમાં હોય તે છેદમાં જાય ને છેદમાં હોય તે અંશમાં જાય, એટલે 4/3। હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, અહીંયા 12 છે તો 12ના અવયવ પડે 3 × 4 = 12, 3 × 3 ઉડી ગયા, વધે કેટલા તો કે 4 × 4 = 16, તો છેદમાં 1 મૂકવાની જરૂર નથી અને મૂકવો હોય તો ખોટું પણ નથી, તો પહેલાનો જવાબ આપણો આવે 16। બીજો દાખલો 14/5/6, તો 14ના છેદમાં 1 મૂકી દેવાના, ભાંગાકાર છે એટલે ગુણાકાર, આ ભૂલાય નહીં કે એની સંખ્યા 5/6 ન લખાય છે, વ્યસ્ત કરી દેવાનું 6/5। અહીંયા 14ના અવયવ પડે, 6ના પણ પડે, પણ 5ના અવયવ પડતા નથી, તો અંશ સાથે ગુણાકાર 14/6 = 84/5 = 5। અહીંયા અંશ મોટો છે, અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે, તો 6/5 એમને મૂકી દેવાના, હવે 84થી વધવાનું નથી તો કે 16/5 = 80, અથવા આપણે કીધું એમ 84/5 કરીને ઊંધી ઘડિયાળ ફેરવવાની, 16/5 = 80, 80 ને 4 = 84, તો જવાબ આપણો આવે 16/4/5। દાખલા નંબર 3 8/7/3, તો 8ના છેદમાં 1, ભાંગાકાર છે તો ગુણાકાર, 3/7, 8/1 × 3/7, અહીંયા પણ છેદ ઉડતા નથી તો અંશનો અંશ સાથે ગુણાકાર, 8 × 3 = 24/7 = 7, વળી પાછો અંશ મોટો છે, અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ 7 × 7 = 21, 21 + 3 = 24, તો 3/3/7 આપણો જવાબ। આગળ દાખલા નંબર 4/8/3, તો 4/1 મૂકી દઈશું, ભાંગાકાર છે તો ગુણાકાર, વ્યસ્ત કરશું તો કે 3/8, તો 8ના અવયવ પડશે 4 × 2 = 8, 4 × 4 ઉડી ગયા, તો કેટલા વધે છે અંશમાં તો કે 3/2 = 2, વળી પાછો અંશ મોટો છે તો આપણે એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવશું, સોરી મિશ્ર પૂર્ણાંકમાં, 2 એમને મૂકી દઈશું, 2 × 2 = 2, 2 ને 1 = 3, તો આપણો જવાબ આવશે 1/1/2। દાખલા નંબર 5/3/2.1/3, હવે આગળનો દાખલો અને આ દાખલામાં ફરક એટલો છે કે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલું છે, તો 3/1
एक स्टेप अहीं वच्चे भांगाकार हजी एक वक्त एमनेम रहेवा दीशू। मिश्र पूर्णांक ने अपने सादा पूर्णांक में फेरवशू। त्रण दू छ, छ ने एक सात, सात छेद में त्रण। हवे आपणे भांगाकार ने गुणाकार में फेरवानो। त्रण छेद में एक गुणिया, हवे व्यस्त करो तो कि त्रण छेद में सात। हवे छेद उड़े एम नथी, भूल थी त्रण त्रण उड़ाड़वाना नथी। त्रण तेरी नौ, छेद में सात एकू सात। तो वळी पाछो अंश मोटो आव्यो छे, वळी मिश्र संख्या में फेरवीए, सात मूकी दीधा छेद में। सात एकू सात, सात ने बे नौ, तो आपणो जवाब आवशे एक पूर्णांक बेना छेद में सात। दाखला नंबर छ, पांच भांग्या त्रण पूर्णांक चार ना छेद में सात। तो पांच छेद में एक मूकी दीधो, सीधू अहीं गुणाकार नहीं करवानो। शू काम? तो कि मिश्र संख्या में आपेली संख्या छे एटला माटे। सात तेरी एकवीस, एकवीस ने चार पच्चीस, पच्चीस ना छेद में सात। हवे पांच छेद में एक, हवे भांगाकार ने गुणाकार में फेरवो, तो हवे सात अंश में जशे ने पच्चीस क्या आवशे? छेद में व्यस्त थशे, एटला माटे पांच गुणिया पांच, अंश अने छेद में पांच पांच उड़ी गया। वधे केटला? तो के सात छेद में पांच एकू पांच। वळी पाछो अंश मोटो छे, पांच पांच एकू पांच, पांच ने बे सात। तो आपणो जवाब आवशे एक पूर्णांक बेना छेद में पांच। प्रश्न नंबर बे, नीचे आपेल दरेक अपूर्णांकनो व्यस्त शोधो। दरेकनो व्यस्त शोधवानो छे आपणे। मेळवेल व्यस्त संख्याओनो शुद्ध पूर्णांक, अशुद्ध पूर्णांक अने पूर्ण संख्याओमां वर्गीकरण करो। तो सौथी पहेला आपणे दरेकनो व्यस्त शोधी नाखवानो अने पछी जणावानो छे कि शुद्ध छे, अशुद्ध छे कि पूर्ण संख्या छे। पहेलुं एमां त्रण छेदमां सात। तो हवे व्यस्त आपणे शीखी गया कि व्यस्त एटले માત્ર ને માત્ર ઉલટાવવાનું, અંશમાં હોય છેદમાં ને છેદમાં હોય તે અંશમાં। તો આનો વ્યસ્ત કેટલો થશે? તો કે સાત છેદમાં ત્રણ। તો હવે આ અપૂર્ણાંક કેવો કહેવાશે? અંશ મોટો છે તો અશુદ્ધ અપૂર્ણાંક। તો ખાલી એટલું લખવાનું, અશુદ્ધ અપૂર્ણાંક છે। બીજું પાંચ છેદમાં આઠ, તો આનો વ્યસ્ત તો કે આઠ છેદમાં પાંચ। તો આ પણ અંશ મોટો છે તો લખી દેવાનું અશુદ્ધ અપૂર્ણાંક છે। આગળ નવ છેદમાં સાત, તો આનો વ્યસ્ત કેટલો થશે? તો કે સાત છેદમાં નવ। અહીંયા અંશ નાનો છે તો કેવો અપૂર્ણાંક થશે? તો કે શુદ્ધ અપૂર્ણાંક। નેક્સ્ટ છ છેદમાં પાંચ, તો આનો વ્યસ્ત તો કે પાંચના છેદમાં છ। અહીંયા પણ અંશ નાનો છે, અંશ નાનો હોય એટલે કેવો અપૂર્ણાંક? તો કે શુદ્ધ અપૂર્ણાંક છે। અંશ નાનો હોય એટલે શુદ્ધ, અંશ મોટો એટલે અશુદ્ધ। નેક્સ્ટ પાંચમું બાર છેદમાં સાત, તો આનો વ્યસ્ત સાત છેદમાં બાર। અહીંયા પણ અંશ નાનો છે એટલા માટે શુદ્ધ અપૂર્ણાંક છે। નેક્સ્ટ એકના છેદમાં આઠ, તો આઠ છેદમાં એક। હવે આપણે અગાઉ કીધું કે છેદમાં કંઈ ન હોય તો એક મૂકો કે ન મૂકો કે જરૂર નથી, એટલે માત્ર આઠ પણ લખી શકાય અને આઠના છેદમાં એક લખો તો પણ વાંધો નહીં। તો આઠ અશુદ્ધ પણ નથી, શુદ્ધ પણ નથી, આઠ પૂરેપૂરી સંખ્યા છે। એટલે કેવી સંખ્યા કહેવાય? તો કે પૂર્ણ સંખ્યા છે। નેક્સ્ટ એકના છેદમાં અગિયાર, તો અગિયારના છેદમાં એક અથવા તો ખાલી અગિયાર। તો અગિયાર પણ અંશ અને છેદ એમાં નથી, તો અગિયાર પણ પૂર્ણ સંખ્યા છે।